नमस्कार विद्यार्थी मित्रों, धोरण 5 विषय अंग्रेजी गया पीरियड में आपणे दिस अने देट बराबर मैं खाली तमने समझाव्युं हतुं के दिस अने देट नो उपयोग केवी रीते थाय। दिस एटले नजीकनी वस्तु अने देट एटले दूरनी वस्तु, जे खाली मैं तमने समझ ज आपी हती बराबर। हवे आजे आपणे एने लखी पण लईशुं जो तमने याद रहे एटला माटे। तो लखीशुं आपणे के दिस एटले शुं अने That એટલે, તો પહેલું લખીશું this, તો this એટલે આ બરાબર। તો એનો ઉપયોગ ક્યારે થાય, તો નજીકની વસ્તુ દર્શાવવા this નો ઉપયોગ થાય છે। उदाहरण के वाक्य छे के दिस इज अ टेबल, तो शू थाय एनो मतलब दिस एटले आ टेबल बराबर छे, आ टेबल छे बराबर। एवी रीते धेट नो उपयोग, तो धेट नो उपयोग क्यारे थाय, तो धेट एटले पेलू, તો એનું લખીશું આપણે કે દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે, ઉપયોગ થાય છે બરાબર। તો ધેટ એટલે પેલું, આ તમારે બધું નોટમાં લખી લેવાનું છે બરાબર, એટલે તમને યાદ રહે। તો ધેટ એટલે પેલું, એનું એક પણ એનું પણ એક વાક્ય જોઈશું આપણે કે ધેટ ઇઝ અ ચેર, તો ધેટ એટલે પેલી બરાબર, પેલી ખુરશી, ખુરશી છે એટલે આપણે પેલી શબ્દ વાપર્યો, એટલે ધેટ નો મતલબ શું થાય, પેલું, પેલી કે પેલો બરાબર। પણ ખુરશી એ ખુરશી છે એટલે આપણે શું ઉપયોગ કર્યો, પેલી ખુરશી છે બરાબર। તો આગળ લખીશું આપણે આ રીતે વાક્ય બનાવી અને ધીસ અને ધેટ આ બંને શબ્દો એક વચનમાં, એક વચનમાં જ ઉપયોગ લેવાય છે, એટલે કે ધીસ અને ધેટ ક્યારે ઉપયોગ થાય, તો કે એક વચનમાં હોય ત્યારે બરાબર। હવે ધીસ અને ધેટ સાથે શું મૂકવામાં આવે છે, તો કે બંનેની સાથે, બંનેની સાથે શું મૂકવામાં આવે, તો કે બંને સાથે ક્રિયાપદનું એક વચનનું રૂપ બરાબર ઇઝ મુકાય છે બરાબર। અહીંયા ધીસ અને ધેટ ક્યારે વપરાય, તો કે એક વચનમાં હોય ત્યારે, અને એની સાથે ઇઝ નો ઉપયોગ થાય છે, પડી સમજ। ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું। હવે આગળ આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય અને યસ અને નો માં ઉત્તર, તો પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવાય અને યસ અને નો માં જવાબ કેવી રીતે અપાય, જે આપણે આગળ શીખી ગયા છીએ બરાબર। આનો પણ હું તમને એક એક ઉદાહરણ બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે કે યસ અને નો પ્રશ્નાર્થ વાક્ય
કેને પ્રશ્નાર્થમાં બદલી શકાય છે બાકી શું આપણે કે ક્રિયાપદનો ક્રમ બદલવાથી વાક્યને પ્રશ્નાર્થ વાક્ય વાક્ય માં બદલી શકાય બરાબર અહીંયા ઉદાહરણ એક લખું કે વાક્ય હોય કે ધીસ ઇઝ અ કાઇટ હવે આ વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે બરાબર આ વાક્યને શું બનાવવું છે પ્રશ્નાર્થ વાક્ય તો આપણે શું કરીશું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા તો આ ઇઝ છે એને વાક્યની શરૂઆતમાં લઈશું બરાબર તો ઇઝ અને આ ધીસ છે તે પછી આવશે એટલે ઇઝ ધીસ અ કાઇટ બન્યું પ્રશ્નાર્થ વાક્ય કે શું આ પતંગ છે હવે એને યસ અને નો માં જવાબ આપવો હોય બરાબર તો આપણે હા તો છે યસ માં જવાબ આપવો છે તો યસ ઇટ ઇઝ અને નો માં જવાબ આપવો હોય તો નો ઇટ ઇઝ નોટ બરાબર આવી રીતે યસ અને નો માં પણ જવાબ આપી શકાય અને પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવવાનું તે પણ તમે શીખી ગયા હશો હવે આગળ છે હિયર અને ધેર હિયર એટલે અહીં અને ધેર એટલે ત્યાં તો એ પણ લખી લઈશું આપણે કે હિયર અને ધેર કેવી રીતે
तो के दैट इज देयर पेलू त्यां छे दैट એટલે પેલું અને ધેર એટલે ત્યાં બરાબર આવી રીતે હિયર અને ધેર નો પણ આવી રીતે ઉપયોગ થાય છે તો આ આજે આપણે આટલું શીખીશું આગળના પીરિયડમાં હું તમને એના વાક્યો કેવી રીતે લખાય અને પ્રશ્નાર્થ વાક્યો કઈ રીતે બનાવવાના તે પણ લખાવીશ બરાબર હવે અહીંયા આપણે આજે આટલું શીખ્યા ઓકે બાય